बरवाड़ा तालुकाना भीमनाथ गाम जे सुप्रसिद्ध यात्राधाम भीमनाथ महादेव तरीके ओळखाय छे, जे गाम प्राथमिक सुविधाओथी वंचित तंत्रमो बरवाड़ा तालुकानी अंदर जाने ते भ્રષ્ટાચારે માજા મૂકી હોય અને તંત્રને કોઈ વસ્તુ દેખાતી ન હોય એવી રીતે બરવાડા તાલુકાના દરેક ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। સરકાર શ્રી તરફથી તો ગ્રાન્ટ આવે જ છે, પણ ઈ ક્યાં વપરાય છે એ જાણવા મળતું નથી। બરવાડા તાલુકાના ભીમનાથ ગામમાં સ્કૂલને પાડી અને નવી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ હજુ સુધી સ્કૂલ તો બની જ નથી। પણ ત્યાંના બાળકોને 1.5 કિલોમીટર દૂર ચાલી બીજા ગામમાં અભ્યાસ અર્થે જવું પડે છે। જે ગટરનું કામ ભીમનાથ અનેક શેરીઓમાં અને ગામમાં કરવામાં આવ્યું છે, તેમાં ગટર જાણે ઊંધી દિશામાં દોડતી હોય તેવું લાગી રહ્યું છે। ભીમનાથની અંદર અનેક ગટરના ઢાંકણા તૂટી અને બારશ પાણી જતું નથી, વરસાદમાં પાણી ભરાઈ જાય છે, ઘરમાં પાણી આવી જાય છે, હવે તો 3 ટીપારી ચણવી પડે છે અમારા ઘર આગળ। એક પાણી મંદિરે ભરવા જવું પડે છે, દરવાજા બહાર ભરવા જવું પડે છે, લાઈન આપી છે પણ પાણી આવતું છે નહીં ઘર ગામમાં, પ્રશ્ન પણ એમ જ છે। વરસાદ હોય તો લાઈટ તો ક્યાંય આવતી નથી, અને કેટલાને વાત કરે કરે છે તો માંડ માંડ કઈ લાઈટ આવે છે। પાણીની લાઈન તો છે પણ પાણી આવતું નથી, ગટર લાઈન છે પણ ગટરમાં પાણી પણ જતું નથી। બાળકો અહીંયાથી જાય છે, જે પેલા ધોરણમાં ભણતા હોય એ 1.5 કિલોમીટર ચાલીને જાય, અને બપોરે જો એને 2 વાગે જમવાનું મળે 2:30 વાગે તો એ શું ખાય બરોબર, અને તે ચાલીને પાસે જાય અહીંયા આવે પછી જમતા જ નથી બરોબર, અને મધ્યાહ્ન ભોજન આપણે અહીંયા છે બરોબર, એનું શેરનું કામ છે બરોબર, બરોબર જમવા અહીંયા આવવાનું છે બરોબર। હવે એ ત્યાંથી ચાલીને અહીંયા તમે આ મીડિયા દ્વારા તમે બતાવો અને સ્કૂલ વેલી તકે ચાલુ થાય એવી મારી સૌની નમ્ર વિનંતી છે। સ્વરાજની ચૂંટણી આવે છે એની અંદર અમારા ગામના કોઈ પણ વિકાસના કામ કે લોકોના હિત માટે ગરીબ માણસોના કામ નહીં કરે ન થાય તો એના માટે અમે ચૂંટણીનો આખું ગામ બહિષ્કાર કરવા તૈયાર છે અને બહિષ્કાર કરશે। એને રજૂઆત કરેલી છે તો એના અનુસંધાનમાં કોઈ પણ નિર્ણય લાવતા નથી, કોઈ પણ નિર્ણય આવ્યો નથી। અમારો પ્રશ્ન સ્કૂલ જલ્દી વહેલી તકે શરૂ થાય અને બાંધકામ ચાલુ થાય માટે આ બધા ભેગા થયા છીએ। સ્કૂલને પાડી દીધી આશરે 3 વર્ષ થયા, આ જો તમે નજર અમે અંદર 2 વર્ષ હતું એ કામ પણ બંધ રખાવવામાં આવ્યું છે।